नमस्कार मित्रों, फिर एक बार आपનું હાર્દિક સ્વાગત છે મારી ચેનલ પર. મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં અને ગુજરાતી શબ્દભંડોળમાં અલગ અલગ ભાષાના આપણે ઘણા શબ્દો મળ્યા છે. હવે આ શબ્દભંડોળ વિશે આપણે પાસે જાણકારી હોવી જરૂરી છે. તો શબ્દભંડોળની ગુજરાતી ભાષાનું સમૃદ્ધ્ય વૈવિધ્ય જે આપણે જોવા મળે છે એ કઈ રીતે છે તેના વિશે થોડો ખ્યાલ મેળવ્યો. બધી એક્ઝામ આ વિડીયો જોઈએ તો જનરલી 6 થી કોલેજ સુધી કે એમએ સુધી માસ્ટર ડિગ્રી કરતા અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ ઉપયોગી છે. ચાલુ કરીએ આપણે મિત્રો તો તત્સમ શબ્દ. તત્સમ શબ્દ એટલે એવા શબ્દ, તત્ એટલેનો આપણે જોઈએ તેના જેવું સમાન, અર્થાત સંસ્કૃત ભાષામાંથી ગુજરાતી ભાષામાં પ્રયોજવામાં આવતા શબ્દો. ખાસ યાદ રાખજો, તત એટલે કે તેના જેવું સમાન, સમાન શબ્દ. તો બીજી ભાષાનો શબ્દ, હવે ગુજરાતી ભાષા છે તે સંસ્કૃત, ત્યારબાદ પ્રાકૃત અને પ્રાકૃતમાંથી અભ્રંશ થઈ જન્મેલી ભાષા છે, આર્યકૂટની ભાષા છે. તો સીધા જ બીજી ભાષાના શબ્દ જે આપણી ભાષામાં વપરાય એવા શબ્દ છે કર્મ, હસ્ત, કર્ણ, પ્રીતિ, દિન, દિન, ધર્મ, પુસ્તક, વચન ને નિશા. મોટાભાગના સંસ્કૃત શબ્દ છે અને તે જ સંસ્કૃત શબ્દ સીધી જ રીતે આપણી ભાષામાં વપરાય છે. જે બીજી ભાષાના શબ્દો સીધા આપણા ભાષામાં પ્રયોજવામાં આવે તેને તત્સમ શબ્દ કહે. ત્યારબાદ તદ્ભવ શબ્દ. મિત્ર, તદ્ભવ શબ્દ છે, તદ્ભવ એટલે તેમાંથી, તેમાંથી ઉદ્ભેલું, અર્થાત સંસ્કૃતમાંથી સીધા નહીં પણ કાળક્રમે શાબ્દિક ભાષાકીય પરિવર્તન પામી ગુજરાતી ભાષામાં પ્રયોજાતા શબ્દો. ખાસ યાદ રાખજો, તદ્ભવ એટલે તેમાંથી ઉદ્ભેલું, એટલે કે સંસ્કૃતમાંથી આવેલો શબ્દ જે ગુજરાતીમાં બીજા અર્થમાં લેવાય છે. દાખલા તરીકે રાત્રિ છે તો આપણે રાત બોલાય, સર્પ છે તો સાપ બોલાય, સપ્ત છે તો સાત બોલાય, અગ્નિ છે તો આગ બોલાય, અશ્રુ છે તો આંસુ બોલાય, ધનિક છે તો પૈસાવાળો બોલાય, ધનવાન બોલાય. એવા શબ્દો છે જે સંસ્કૃતમાંથી સીધા નહીં પણ કાળક્રમે એનું સ્વરૂપ ફરી ગયું છે, શબ્દમાં પરિવર્તન આવેલો છે, તેવા શબ્દો આપણી ભાષામાં છે જેને તદ્ભવ શબ્દો કહેવાય. અદ્રશ્ય શબ્દ. દ્રશ્ય એટલે કે દેશી, મૂળ પ્રદેશના. એવા શબ્દો કે જેમાં પરિવર્તન આવેલું નથી તે એમનેમ છે. એવા શબ્દો કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલ નથી એવા શબ્દો છે ભેફું, ઝાડ, પેટ, બાપા, ઢીંગલી, ડુંગર, ખડકી, ડોબુ, ફેકો અને ખોખું. આ મિત્રો એવા શબ્દો છે કે જે ગુજરાતી ભાષામાં ક્યારે પણ પરિવર્તનશીલ થયા નથી, જે આપણા મૂળ શબ્દો છે, પ્રાદેશિક શબ્દો છે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. પરપ્રાંતી શબ્દો. આપણા ગુજરાતી એટલે કે આપણા પ્રાંતમાં ઘણા એવા પરપ્રાંતી શબ્દો જે લોકોના સીધા સંપર્કમાં આવવાથી, એની સાથે સંવાદ કરવાથી, વ્યવહાર રાખવાથી આપને આપણી ભાષાને ઘણી સમૃદ્ધ શબ્દો મળ્યા છે. એવા ઘણા પરપ્રાંતી શબ્દોની થોડીક નોંધ અહીંયા આપણે કરીએ છીએ. વિવિધ પરપ્રાંતી લોકોના સંપર્ક સંબંધના કારણે વ્યવહારવાળીમાં આવતા શબ્દો એટલે એવા પરપ્રાંતી શબ્દો. એમાં પહેલી ભાષા છે અરબી. ઈજા, ઇલમ, જરૂર, દલીલ, સલાહની નજર. અરબી ભાષાના કેટલાક વિશિષ્ટ શબ્દો. હજી આનાથી પણ વધારે શબ્દો છે પણ આ તો આપણે દ્રષ્ટાંત પૂરતા જ આટલા શબ્દો મૂકેલા. ત્યારબાદ જોઈએ ફારસી શબ્દ. ગરીબ, તવંગર, શિકાર, જમીન, હવા ને મેદાન. આ ફારસી શબ્દોનું પણ લિસ્ટ આપણી પાસે મોટું છે પણ આ તો આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા આપણે લીધા છે. પોર્ટુગલ શબ્દ બટાટા, પલટણ, ચાવી, કાજુ અને પાદરી. અંગ્રેજી શબ્દ છે સ્ટેશન, ક્રિકેટ, ટ્રેન, પાકીટ, સ્કૂલ, મિનિટ. અંગ્રેજી શબ્દમાં મોટે ભાગે આપણે આ ઓફિસ શબ્દ છે તેના માત્ર અંગ્રેજ જેવો આપણે કરીએ છીએ.
मराठी शब्द छे पाल निदान वाटाघाट अने चरवड। त्यारबाद बंगाली शब्द आवशे बाबू श्रीमान दीदी रजनी अने हिंदी शब्द आवशे रोटी किसान गिनती कंगत। मित्रों आ बधा पण प्रांतीय शब्दों छे जे आपणी भाषामां आपणे उपयोग करी रह्या छे वापरी रह्या छे। आ बधानुं लिस्ट घणुं लांबू छे पण आ तो आपणे अहींया एक्झाम्पल तरीके लीधा छे। तो तत्सम शब्द तद्भव शब्द अने दृश्य शब्द आ आपणे खास याद राखीए। तत्सम शब्दो एटले तत् एटले तेना जेवुं तेना समान संस्कृत भाषामांथी सीधा ज गुजराती भाषामां प्रयोजवामां आवे कोई पण प्रकारनो फेरफार कर्या वगर। तद्भव शब्द एटले तेमांथी तेमांथी उद्भवेलो संस्कृत भाषामांथी सीधा नहीं पण पारक्रमे शाब्दिक स्वरूप फरी गयेलू छे एनું उच्चारण फरी गयेलो छे तेવા શબ્દો। અને દ્રશ્ય શબ્દો એટલે જે દેશી છે આપણા પ્રાંતીય જે મૂળ છે અને તેમાં હજી કોઈ પણ પ્રકારનો ફેરફાર થયેલો નથી તેવા શબ્દો। હું આશા રાખું મિત્રો આપને આ જે શબ્દોની માહિતી મળેલી છે જે આપને ખૂબ જ ઉપયોગી થાય અને ગુજરાતી ભાષા વધુ ને વધુ સમૃદ્ધ બને અને આપને અવનવા શબ્દો મળતા રહે તે આશા છે। ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં। આભાર।